બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સુરતથી. લોકડાઉન વચ્ચે રત્ન કલાકારોની હાલાકીને ધ્યાનમાં લઈને આપવામાં આવ્યું આવેદનપત્ર. નવનિર્માણ સેના દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર. ગુજરાત સરકારના પરિપત્ર મુજબ લોકડાઉનનો પગાર આપવામાં આવે. રત્ન કલાકાર માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે. લોકડાઉન દરમિયાનમાં 7 જેટલા રત્ન કલાકારોએ આર્થિક સંકળામણને કારણે આત્મહત્યા કરનાર રત્ન કલાકારના પરિવારને સરકાર દ્વારા મદદ કરવામાં આવે. કોરોના વાયરસમાં સંક્રમિત રત્ન કલાકારોનો પગાર લઈને હોસ્પિટલનો તમામ ખર્ચ માલિક અને સરકાર ઉપાડે. એક તરફ લોકડાઉન પગારની વાત અને બીજી તરફ કારીગરોને છૂટા કરાયા. લોકોએ ન્યાયની અપીલ સાથે ડાયમંડ વર્કર યુનિયને રજૂઆત કરી. આગામી 7 દિવસમાં કોઈ પરિણામ નહીં આવે તો પત્તિક ધરણા કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 70. સુરત જિલ્લા યુવા મોરચા પ્રમુખ નવનિર્માણ સેના ગુજરાત. આજરોજ અમે કલેક્ટર કચેરી ખાતે આવેલા છીએ આવેદનપત્ર પાઠવવા, આવેદનપત્ર આપવા માટે. એ સરકાર, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે લોકડાઉનની અંદર એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં રત્ન કલાકારોને લોકડાઉનનો પગાર આપવામાં આવ્યો છે, જે હજુ પણ કોઈ રત્ન કલાકારોને મળ્યો નથી. ઘણી એવી કંપનીના છે અને એ જલ્દીથી જલ્દી મળે. પછી એ 7 જણા, એ 7 રત્ન કલાકારો જે આત્મહત્યા કરી છે એને સરકાર આર્થિક વળતર ચૂકવે, અને કોરોનાની અંદર જે રત્ન કલાકારો સંક્રમિત થાય છે એને હીરા ઉદ્યોગના શેઠો, હીરા ઉદ્યોગના વેપારીઓ અને સરકાર બંને સાથે મળીને એનો ખર્ચો આપે. અને જો આ રજૂઆત કરીને 7 દિવસની અંદર આનો કોઈ જવાબ નહીં આવે તો અમે કલેક્ટર કચેરી ખાતે ધરણા ઉપવાસ કરીશું.